અને આગળ વધી આપણી સાથે હવે અહીંયા પ્રભુદાસ લેયાતરના વૈશાલી પારેખ જોડાઈ ગયા છે અને ટેકમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ જોડાઈ ગયા છે. સ્વાગત છે આપ બંનેનું સીએનબીસી બજારમાં. અને પહેલા વૈશાલીજી આપની પાસે આવીશું. ઇન્ડેક્સ ઉપર શું કોલ લેશો આપ? સો એકચ્યુઅલી કરેક્શન સારું એવું આવી ગયું છે. 10,930 અત્યારના આપણે જોયું, ઇન્ટ્રાડે પર 10,500 બી થોડી વાર બ્રેક થયેલું. સો અત્યારના બાઉન્સ આવી રહ્યું છે, સો વી મે એક્સપેક્ટ અ બાઉન્સ અપ ટુ 10,600-620. હજી આપણને બાઉન્સમાં વધુ આગળ જોવા મળી શકે છે, ઇન્ટરેસ્ટિંગ રહેશે. વૈશાલી, આપ પાસે એક ચાર્ટમાં અશોક લેલેન્ડનો કાઉન્ટર લગભગ 3.5% અપસાઈડ છે, પણ હજી પણ આપ જો ટેકનિકલી પેરામીટર્સ પર શું વ્યૂ આપશો? કારણ કે જે પ્રમાણે પ્રેશર આપણે ગઈકાલે જોયું હતું, લાગે છે આ શોર્ટ કવરિંગ બાઉન્સ હોઈ શકે અને માર્કેટમાં પ્રેશર વધે, સ્ટોક હજી નીચે મળશે. સો એકચ્યુઅલી જેમ આપણે માર્કેટનું જ ઓવરઓલ કહીએ છીએ કે દેર ઇઝ નો કન્ફર્મેશન કે માર્કેટ બોટમ આઉટ થઈ છે, બટ આઈ વુડ ડેફિનેટલી સે કે અશોક લેલેન્ડ જેવો સ્ટોક આ લેવલથી અક્યુમુલેટ કરવું જોઈએ. ટ્રેડિંગ બીકમ્સ વેરી ડિફિકલ્ટ વિથ અ માર્કેટ લાઈક ધીસ, બટ એટ ધીસ લેવલ આઈ વુડ ડેફિનેટલી સે કે અક્યુમુલેટ કરો તો ઇટ વુડ બી ફેવરેબલ. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા અશોક લેલેન્ડ માટે બનતો દેખાઈ રહ્યો છે. અને હજી એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર કેન્ફિન હોમ્સનો છે, આ પણ ઓલમોસ્ટ 50 રૂપિયાના લોસ પર જ ટ્રેડ કરે છે. વૈશાલી, કેન્ફિન હોમ્સ શું લાગે અહીંયા? સો જેમ આપણે માર્કેટમાં બી એક્સપેક્ટ કરીએ છીએ બાઉન્સ બેક, અને આ બધા સ્ટોક્સ જે આપણે હમણાં વાત કરી રહ્યા છીએ હાઈલી ઓવરસોલ્ડ, સો આઈ થિંક ઇટ ઇઝ રેડી ફોર અ બાઉન્સ બેક. ઓકે, કેન્ફિન હોમ્સમાં એક બાઉન્સ બેક માટેની તૈયારી અહીંયા દેખાઈ રહી છે. ત્યારે જ હવે મિડકેપ પેક્સનો સમય થઈ ગયો છે. વૈશાલી, આપણે આજની મિડકેપ પેક્સ કહેશે? સો એક કેપિટલ ફર્સ્ટ જે મેં આઈ થિંક પહેલાં બી રેકમેન્ડ કરેલું, અને આઈ થિંક હજી આમાં મોમેન્ટમ ચાલુ નથી થયું. સો ધીસ ઇઝ લેસ ઓફ અ ટ્રેડિંગ કોલ, બટ પોઝિશનલ કોલ હું આ રેકમેન્ડ કરીશ. કેપિટલ ફર્સ્ટ 510 સ્ટોપ લોસથી ફોર અ ટાર્ગેટ ઓફ 600-630, અત્યારના 557 ચાલી રહ્યો છે. અને સેકન્ડ સ્ટોક રહેશે સેન્ચુરી પ્લાય. સેન્ચુરી પ્લાયમાં બી સારું એવું કરેક્શન આવી ગયું છે, અને અત્યારના મેં 270 પર રેકમેન્ડ કર્યો છે. ટેકનિકલી વેરી વેલ પ્લેસ, સો આઈ થિંક 250 સાથે બીજો કાઉન્ટર અહીંયા કેપિટલ ફર્સ્ટ નું રહેશે, જે 630 ના ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ છે. બંને સ્ટોકમાં 15-20 દિવસ માટે અહીંયા ટ્રેડ લેવા માટેની સલાહ છે. ટાર્ગેટ 600 નો અને સ્ટોપ લોસ 520 નો રાખી શકાશે. આ સિવાય બીજું એક કાઉન્ટર જોઈએ વૈશાલીજી, જ્યાં આપણે એક સારા મૂવ જોયા છે, ગોદરેજ એગ્રો. અહીંયા આપ હજુ બુલિશ છો? સો ગોદરેજ આપણે વાત કરી હતી લાસ્ટ ટાઈમ ઓલસો, અને 600-580 નો એક સારો એવો સપોર્ટ છે. સો આઈ થિંક આ લેવલ્સ પર ડેફિનેટલી બાય ને એક્યુમ્યુલેટ કરી શકો, બીકોઝ હજી એવું ક્લેરિટી, જેમ આપણે પહેલાં બી વાત કરી કે દેર ઇઝ નો ક્લેરિટી કે તરત બાઉન્સ બેક આવે એન્ડ બોટમ ઇઝ મેડ, બટ ગુડ લેવલ ટુ એક્યુમ્યુલેટ. જે એટલો રન અપ સ્ટોક હતો, તો અત્યારના યુ આર ગેટિંગ અ ગુડ લેવલ ટુ બાય અગેન. એક સારો લેવલ્સ લાગી રહ્યો છે હાલના સ્તર પર આવા એક્યુમ્યુલેટ કરવા માટે, રિલેટિવ બેસિસ પર સારો કાઉન્ટર છે. રજા લેવાના સમય વૈશાલીજી કોઈ ડિસ્ક્લોઝર? આમાંથી મારું પર્સનલ હોલ્ડિંગ નથી, બટ મેં ક્લાયન્ટ્સને જરૂર આ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે.